हेलो स्टूडेंट, ऑनलाइन डिजिटल एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपने पांच विषय अंग्रेजी तेनी अंदर लिटल स्टेप्स 1, 2, 3 जोईशुं। गया लेक्चर नी अंदर आपने लिटल स्टेप 1, 2, 3 नी प्रथम एक्टिविटी फर्स्ट एक्टिविटी नी अंदर रैम एटले के पोयम नो अभ्यास कर्यो हतो। हवे आजे आपणे एक्टिविटी 2 तेनी अंदर लीली बिली एंड गुलू ते स्टोरी नो विषय आपणे अभ्यास करीशुं। तो तेनो अभ्यास करता पहला अपने तेना ते स्टोरीना शब्दार्थ एटले के डिफिकल्ट वर्ड्स मीनिंग्स जोई लईए। तो पहलू छे LAMB, लैम एटले घेंटानो बच्चू। अहीं एक घेंटानो बच्चू छे जेनुं नाम लीली छे, जेनुं नाम शुं आप्युं छे लीली, लीली लैम एटले घेंटानो बच्चू। LASTYEAR, लास्ट ईयर एटले गयू वर्ष। प्यूपिल, प्यूपिलनो स्पेलिंग PUPIL, प्यूपिल एटले विद्यार्थी। टू मीट एटले मळवू, टू मीटनो स्पेलिंग TWOMEET, टू मीट એટલે મળવું। TOLIVE, टू लीव, टू लीव એટલે રહેવું। PARENTS, પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે માતા પિતા। LAND, લેન્ડ એટલે ધરતી, જમીન કે પ્રદેશ। ફરીથી LAND, લેન્ડ એટલે ધરતી કે પ્રદેશ અથવા તો કોઈ જમીન। TOWN, ટાઉન એટલે નગર, શહેર કે સિટી। TOWN, ટાઉન એટલે નગર કે કોઈ શહેર। TOINTRODUSE, ફરીથી સ્પેલિંગ બોલું છું TOINTRODUCE, ટુ ઇન્ટ્રોડ્યુસ, ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે ઓળખાણ કરાવવી। આપણે કોઈ આપણી ઘરે મહેમાન આવ્યું હોય અથવા તો કોઈ આપણા ઘરે કોઈ રિલેટિવ્સ હોય તો આપણે એને કહીએ, કોઈ બીજું કોઈ આવ્યું હોય તો આપણે એમને કહીએ કે આ મારા બ્રધર છે કે આ મારા સિસ્ટર છે, એનું નામ કહીએ, તો એ ઇન્ટ્રોડ્યુસ એટલે કે ઓળખાણ કરાવવી। STUDIED, સ્ટડી, સ્ટડીનો ભૂતકાળ, સ્ટડીડ એટલે ભણ્યું, ગયા વર્ષે આપણે ક્યાં ભણ્યા હતા એ ભૂતકાળ છે એટલે સ્ટડીડ। હવે આના આધારે આપણે આજે સ્ટોરી ભણીશું, સ્ટોરી શબ્દાર્થના આધારે આપણે સ્ટોરીનું અનુવાદ કરીશું। આ સ્ટોરીનું અનુવાદ મેં નોટબુકની અંદર એક લાઇન ઇંગ્લિશ અને એક લાઇન ગુજરાતીની લખેલી છે PDFની અંદર, તો આ જ PDF તમારે નોટબુકમાં ઉતારવાની છે। તો એક્ટિવિટી 2, ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચવાની છે આપણે અહીંયા। તો પહેલાં લીલી લેમ્બ એન્ટર ધ ક્લાસ, એટલે કે લીલી લેમ્બ, મેં હમણાં જ શબ્દાર્થમાં તમને કીધું લીલી લેમ્બ, લેમ્બ એટલે ઘેંટાનું બચ્ચું છે, પણ આ ઘેંટાના બચ્ચાનું નામ શું છે, લીલી। એન્ટર્સ એટલે પ્રવેશ કરે છે, ધ ક્લાસ એટલે ક્યાં પ્રવેશ કરે છે, તો કે ક્લાસ વર્ગમાં।
तो लीली लैम एंटर द क्लास एट के लीली नामनू घेटानू बच्चू वर्ग में प्रवेश करे छे, वर्ग में आवे छे। सी इज अ न्यू प्यूपिल, प्यूपिल एटले विद्यार्थिनी, न्यू एटले नवी, ते नवी विद्यार्थिनी छे। बिली वेलकम्स हर, हवे तेना क्लास में एक बिली नामनी पण छोकरी छे, तो बिली वेलकम्स हर, बिलीए तेनू स्वागत करे छे। वेलकम्स एटले स्वागत करे छे, हर एटले तेनू, बिली तेनू स्वागत करे छे। હવે બંને વચ્ચે વાતચીત થાય છે, બિલી અને લીલી વચ્ચે શું થાય છે, વાતચીત થાય છે। શું વાતચીત થાય છે તો આપણે હવે અહીંયા જોઈએ। હેલો આઈ એમ લીલી, હવે લીલી અંદર આવે છે અને બિલીને કહે છે હેલો આઈ એમ લીલી, નમસ્તે હું લીલી છું। આઈ એમ લીલી, આઈ એટલે હું કોણ છું, લીલી છું। તો બિલી શું કહે છે, હેલો આઈ એમ બિલી, નમસ્તે હું બિલી છું। હવે બિલી એને શું કહે છે, કમ એન્ડ સીટ હિયર। હવે લીલી તો નવ ક્લાસમાં નવી આવી છે એટલે એને ના ખબર હોય કે ક્યાં બેસવાનું છે, એટલા માટે બિલી એને કહે છે કમ એટલે આવ, એન્ડ સીટ હિયર, હિયર એટલે અહીંયા, અને સીટ એટલે બેસ, અહીં આવીને બેસ, તેની બાજુમાં એને બેસાડે છે, બિલીની બાજુમાં બેસાડે છે, અહીં આવીને બેસ। તો લીલી શું કહે છે, થેન્ક યુ, તમારો આભાર। હવે એક ગુલ્લુ પણ છે, એમાં કોણ છે, ગુલ્લુ, ધીસ ઇઝ ગુલ્લુ। હવે બિલી જે છે ને એ ગુલ્લુની ઓળખાણ કરાવે છે, બાજુમાં ગુલ્લુ બેઠું છે ને એને કે આ ગુલ્લુ છે। હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ। હવે કોણ કહે છે આવું, લીલી કહે છે, લીલી ગુલ્લુને કહે છે નમસ્તે ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ, તને મળીને આનંદ થયો। નાઇસ ટુ મીટ યુ એટલે તને મળીને આનંદ થયો। તો હવે ગુલ્લુ શું કહે છે, નાઇસ ટુ મીટ યુ લીલી। ગુલ્લુ કહે છે, કોણ બોલે છે આ વાક્ય, ગુલ્લુ બોલે છે કે નાઇસ ટુ મીટ યુ લીલી, તને મળીને પણ આનંદ થયો લીલી। હવે બીજી ચર્ચા થાય છે, શું ચર્ચા થાય છે, તો કે હુ ઇઝ અવર ટીચર। હવે લીલી તો નવી આવી છે ક્લાસમાં એટલે એને ખબર હશે નહીં કે આપણા ક્લાસ ટીચર કોણ છે, બરાબર, અવર એટલે આપણા। તો લીલીને બિલીને પૂછે છે કે આપણા ક્લાસ ટીચર કોણ છે, આપણા શિક્ષક કોણ છે। તો બિલી કહે છે મિસ ગૌરી ઇઝ અવર ટીચર, કોણ છે, કુમારી ગૌરી આપણા શિક્ષિકા છે, મિસ ગૌરી એ આપણા શિક્ષિકા છે, આપણા ટીચર છે। ઇટ્સ ટાઈમ, ઇટ્સ ટાઈમ એટલે સમય થઈ ગયો છે, ઇટ્સ ટાઈમ, ટાઈમ એટલે સમય અને ઇટ્સ એટલે થઈ ગયો છે, તે સી વિલ બી હિયર એની મિનિટ્સ, એની મિનિટ્સ, એની એટલે કોઈ પણ અને મિનિટ એટલે મિનિટ, તે કોઈ પણ ક્ષણે, મિનિટે અહીંયા આવતા હશે, તે કોઈ પણ મિનિટે ક્યાં આવતા હશે, અહીંયા આવતા હશે। હવે તેને આવવાનો સમય થઈ ગયો છે, તેઓ કોઈ પણ મિનિટે અહીંયા આવતા હશે, આવું કોણ કહે છે, ગુલ્લુ કહે છે, બરાબર। હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર, હવે બીજા બીજા વિદ્યાર્થીઓ હોય ને એને પૂછે છે કે હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, તારા ટીચર શિક્ષક કોણ હતા, કોને પૂછે છે, લીલીને પૂછે છે, કેમ, તો કે લીલી નવી આવી છે એટલા માટે લીલીને પૂછે ગયા વર્ષે તારા ટીચર કોણ હતા। તો લીલી શું કહે છે, મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર, ગયા વર્ષે અમારા શિક્ષક કોણ હતા, શ્રીમાન હાથી હતા, કોણ હતું, શ્રીમાન હાથી હતા। હવે કોણ આવે છે, ટીચર આવે છે અને ટીચર બોલે છે હેલો ચિલ્ડ્રન, નમસ્તે બાળકો। તો બાળકો શું કહે છે, ગુડ મોર્નિંગ ટીચર, સુપ્રભાત બેન, અને આગળ
संवाद थाय छे टीचरो अने बाळको वच्चे, कयो कयो संवाद थाय छे? तो टीचर कहे छे, ओ अरे वी हेव अ न्यू फ्रेंड इन अवर क्लास. न्यू फ्रेंड एटले नवी मित्र, अवर एटले आपणा, वर्गमां, क्लास एटले वर्गमां. અરે આપણા વર્ગમાં આપણી નવી મિત્ર છે, એટલે નવી લીલી આવી છે ને, નવું સ્ટુડન્ટ આવ્યું છે એટલે કે આપણા વર્ગમાં આપણી નવી મિત્ર છે. લીલી કમ હિયર, અને લીલીને આગળ બોલાવે છે, લીલી અહીંયા આવ એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. ઇન્ટ્રોડ્યુસ કર, ઇન્ટ્રોડ્યુસ એટલે તારી ઓળખાણ આપ, યોર સેલ્ફ એટલે પોતાનો, પોતાનો અહીંયા આવ અને તારો પરિચય આપ, તારી ઓળખાણ આપ. હવે કોણ? લીલી આગળ આવે છે સ્ટેજ ઉપર અને પોતાનો પરિચય આપે છે. હેલો, આઈ એમ લીલી. નમસ્તે, હું લીલી છું, પોતાનો પરિચય આપે છે. બરાબર કે નમસ્તે, હું લીલી છું. આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. લાસ્ટ યર, હવે બીજી સ્કૂલમાંથી તે આવી હશે. બરાબર, તો ગયા વર્ષે તે કઈ સ્કૂલમાં હતી? જોલી. હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં ભણતી હતી. બરાબર, ભણી. ક્યાં ભણી? ગયા વર્ષે જોલી સ્કૂલમાં ભણતી હતી. આઈ એમ હિયર, હવે અહીંયા, હવે હિયર એટલે અહીંયા, હવે હું અહીંયા છું. અહીંયા એટલે જે સ્કૂલ છે ત્યાં. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર. લીવ એટલે રહે છે, લીવ એટલે રહે છે. વિથ એટલે સાથે, માય ગ્રાન્ડ મધર એટલે મારા દાદી સાથે. હું અહીંયા, હું મારા દાદી સાથે રહું છું. કોની સાથે રહે છે અહીંયા? એ એના દાદી સાથે રહે છે, એના મમ્મી પપ્પા સાથે રહેતી નથી. કોની સાથે રહે છે? દાદી સાથે રહે છે. માય પેરેન્ટ્સ આર ઇન હિલલેન્ડ. માય પેરેન્ટ્સ, માય એટલે મારા અને પેરેન્ટ્સ એટલે માતા પિતા. ક્યાં રહે છે? હિલલેન્ડમાં છે. મારા માતા પિતા હિલીલેન્ડમાં છે. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. તે ટાઉન એટલે શહેર કે નગર. બરાબર, તે એક નાનું નગર છે. તે કેવું છે? નાનું એવું શહેર છે, એટલે માટે ભણવા માટે તે ક્યાં રહે છે? અહીંયા દાદી સાથે રહે છે. ત્યાં એના જ્યાં માતા પિતા રહે છે ત્યાં એ શહેર કેવું છે? એકદમ નગર કેવું છે? નાનું છે. કે ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન એટલે કે તે એક નાનું નગર છે, એટલા માટે અહીંયા તે શા માટે રહે છે? એના દાદી સાથે ભણવા માટે એના દાદી સાથે રહે છે. હવે બીજા બધા વિદ્યાર્થીઓ લીલીને શું કહે છે? હેલો લીલી, કે નમસ્તે લીલી, વેલકમ ટુ અવર ક્લાસ. આપણા વર્ગમાં તારું સ્વાગત છે. વેલકમ એટલે સ્વાગત, અને અવર ક્લાસ એટલે આપણા વર્ગમાં, આપણા વર્ગમાં તારું સ્વાગત છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી આજની સ્ટોરી. હવે જે પણ મેં કંઈ PDF નોટબુકની અંદર મૂકી છે, સ્ટોરીનું ટ્રાન્સલેશન અને ત્યારબાદ મેં આ સ્ટોરીને લગતી ખાલી જગ્યાઓ પણ PDFમાં મૂકી છે, જે દરેક વિદ્યાર્થીઓએ નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે. તો હવે આપણે નવા લેક્ચરમાં કંઈક નવું શીખીશું, એટલે કે નવા લિટલ સ્ટેપ સાથે કંઈક નવું જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.